ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભાગ બે. મિત્રો, આજના વિડીયોમાં આપણે મોસ્ટ ટાઈમી પ્રશ્નોની ચર્ચા કરીશું. આમાંથી ઘણા એવા પ્રશ્નો છે જે ટેટ 2ની પરીક્ષા હોય, ટેટ 1ની હોય, તલાટીની હોય, બિન સચિવાલય ક્લાર્ક હોય, જીપીએસસીમાં પણ પૂછાયેલા છે અને વારંવાર પૂછાવાની શક્યતા છે. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલો મિત્રો પ્રશ્ન છે કે ડાકોર મંદિરની સાથે ગુજરાતના કયા ભક્તની કથા જોડાયેલી છે? તો મિત્રો એનો સાચો જવાબ આવશે સંત બોડાણા. ઘણીવાર વિકલ્પમાં ભક્ત બોડાણા પણ આપેલું હોય છે, તો એ તમારે લખવાનું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તમે ભલે દુબળા હોવ પણ કાળજું વાઘ અને સિંહનું રાખો, આવું કહીના નેતા કોણ હતા? તો એ હતા મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ. ત્રીજો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? તો એ મિત્રો છે મધ્ય ગુજરાત ચરોતર, કારણ કે ત્યાં કાનમ પ્રદેશ છે અને ત્યાં કપાસ ખૂબ જ થાય છે એટલા માટે. આગળ છે કે સયાજી રાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો મિત્રો એનો સાચો જવાબ છે વડોદરા. એશિયાની સૌ પ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં આવેલી છે? રેસ્ટોરન્ટ એટલે ભોજનાલય, એ આવશે સુરત. કચ્છનું કયું શહેર સુડી અને છરી તપ્પા માટે જાણીતું છે? તો મિત્રો છે અંજાર. એક બીજો પણ આમાંથી ક્વેશ્ચન બને કે જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? તો એ અંજારમાં આવેલી છે. ત્યારબાદનો આગળનો સાતમો પ્રશ્ન છે કે અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે? તો મિત્રો એનો સાચો જવાબ આવશે ગિરનાર. બીજો ક્વેશ્ચન આગળ નેક્સ્ટ, સાધુબાવાના મેળા તરીકે પ્રખ્યાત શિવરાત્રિનો મેળો કયા સ્થળે ભરાય છે? તો એ મિત્રો છે ગિરનાર. એવું પૂછાય કે ગિરનાર કયા જિલ્લામાં આવેલું છે? તમારે લખવાનું જુનાગઢ. પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઈ હતી? તો આનંદપુર હાલનું વડનગર. ટેટની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે વડનગરના પ્રાચીન નામો કયા છે? તો મિત્રો વડનગરના ત્રણ પ્રાચીન નામ છે, આનંદપુર, આનતપુર અને એક આવશે ચમત્કારપુર. લાસ્ટ ક્વેશ્ચન છે દસમો, કાંકરિયા તળાવ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું હતું? તો એનો સાચો જવાબ છે 1451, જેનું બીજું નામ છે હોજે કુતુબ. તો મિત્રો આશા રાખું છું કે આપને મારો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આવજો.